નમસ્કાર મિત્રો, સ્મરાટ એ જુમાટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હશે તો સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બેલ આઇકન અવશ્ય પ્રેસ કરો જેથી આવનાર તમામ વિડીયો આપને મળતા રહે. આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું પાકા લાયસન અંગેની, જે આરટીઓ દ્વારા દરરોજ ઘણી ઘણી નિયમો અલગ અલગ નિયમો બદલાવતા હોય છે, જે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે પાકા લાયસન માટે તમારે જો નપાસ થયો તો તમારે ખૂબ જ રાહ જોવી પડશે, જે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે પાકા લાયસન્સના ટેસ્ટમાં જો થશો નપાસ તો હવે આટલા મહિના જોવી પડશે રાહ. અત્યારે કોરોના કાળમાં અનેક મુશ્કેલીઓની વચ્ચે આરટીઓમાં લર્નિંગ કે પાકું લાયસન્સ મેળવવું એ પણ લોકો માટે પડકારરૂપ બન્યું છે. ટુ વ્હીલર જેવા જ મોટરસાઇકલ અને ફોર વ્હીલરનું લર્નિંગ લાયસન્સ મેળવ્યા પછી અંદાજે 2 થી 3 મહિના સુધી એપોઇન્ટમેન્ટ મળતી નથી. હવે જ્યારે 2 કે 3 મહિના પછી માંડ માંડ આશાસ્કારા સાથે અરજદાર પાકું લાયસન્સ ટેસ્ટ ટ્રાયલ આપે છે ત્યારે પૂરી સાવચેતી સાથે ટેસ્ટ આપવો પડશે. કારણ કે જો અરજદાર ટેસ્ટ ડ્રાઇવમાં નપાસ થાય તો ફરી પાછા તેને 2 થી 3 મહિના સુધી એપોઇન્ટમેન્ટ મળે છે, એટલે કે 2 થી 3 મહિના પછી એપોઇન્ટમેન્ટ મળે છે. લર્નિંગ મળ્યા પછી 30 દિવસની પછી જ પાકા લાયસન્સનો ટેસ્ટ આપવાનો હોય છે અને ટેસ્ટ આપવા માટે અરજદારે એપોઇન્ટમેન્ટ લેવા જાય તો સ્લોટ મળતા નથી, જેના કારણે અનેક લોકોને થઈ રહેલી આ પ્રકારની મુશ્કેલી. અરજદારોને મુખ્યપ્રધાનના કાર્યાલયમાં પત્ર લખી આરટીઓમાં સિસ્ટમ સુધારવાની રજૂઆત કરી રહ્યા છે. આ રજૂઆતમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપોઇન્ટમેન્ટ સિસ્ટમમાં થોડો સુધારો કરવામાં આવે અને અરજદારની પરેશાની હળવી થઈ શકે તેવા સૂચનો કરી રહ્યા છે. અને સમયસર એપોઇન્ટમેન્ટ ન મળે તો અરજદારને ફરી વખત લર્નિંગ લાયસન્સની પ્રોસિજર કરવી પડે છે અને વધારાની ફી ભરવી પડે તે ખોટો ખર્ચ થાય છે અને તેમાં રાહત મળી શકે તેવી રજૂઆત પણ થઈ રહી છે. આરટીઓમાં અધિકારીઓની રજૂઆત મુદ્દે આ કામગીરી ગાંધીનગરથી થતી હોવાને કારણે સ્થાનિક કચેરીઓમાં આ બાબતે કોઈ નિર્ણય લઈ શકે તેવું જણાવી રહ્યા છે, જેના કારણે અરજદારો સીધા ગાંધીનગર રજૂઆત કરી રહ્યા છે. મોટર વ્હીકલ ખાતાના નવા નિયમો પ્રમાણે લર્નિંગ લાયસન્સ પૂરું થઈ ગયું હોય તો ફક્ત લર્નિંગ લાયસન્સ નવી ફી ભરીને રિન્યૂ કરાવવાનું હોય તો તેમાં અરજદારને રૂબરૂ જવાની જરૂર રહેતી નથી. કારણ કે તે અગાઉ જે લર્નિંગ લીધેલું હોય છે ત્યારે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હોય તેથી આ દિશામાં પણ યોગ્ય કાર્યવાહી કરી સિસ્ટમ બદલા કરવાની રજૂઆત પણ થઈ રહી છે. એટલે કે નવા નિયમો પ્રમાણે લર્નિંગ લાયસન્સ રિન્યૂ કરાવવાનું હોય છે એ અંગેના પણ પ્રશ્નો ઘણા બધા સવાલો થઈ રહ્યા છે જે ગાંધીનગર ખાતે. બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળના તમામ વિડીયો મળવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ મિત્રો.